नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા વધુ 3 ઉમેદવારો જાહેર કરાયા, જેમાં બાબુભાઈ દેસાઈ અને કેસરી દેવસિંહ જલાઈ રાજ્યસભાના ઉમેદવાર તરીકે આજે ગાંધીનગર ખાતે ફોર્મ ભર્યું। આ પ્રસંગે ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના મોટાભાગની જમીનો પર હાલ વરસાદી પાણીનો ભરાવ થઈ પડ્યો છે। વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે। ગામડાઓના ખેડૂતો વાવ મામલતદાર કચેરીએ પાણીના કાયમી નિકાલની માંગ કરી હતી। વાવના ચુવા, ઉચપા, ગંભીરપુરા, ભાખરી, ગોલગામ, નાળોદર, બુકણા, ઢીમા, ચોથા, નિશ્રા, પ્રતાપપુરા, વાવ સહિતના મોટાભાગના ગામોના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવ થઈ પડ્યો છે, જેને લઈને ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે। વાવના વાંઢિયાવાસ અને રાવડા ગામના ખેડૂતોએ મંગળવારે વાવ મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું। પાટણ શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે, ત્યારે મંગળવારે સંધ્યા સમયે પાટણના જલારામ મંદિર ચોક ખાતે બે આખલા વચ્ચે સિંગડા યુદ્ધ જામ્યું હતું, જેથી વિસ્તારમાં અફડાતફડી મચી હતી। બે આખલાઓ જાહેરમાં બાખડતા વાહન ચાલકો સહિત લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા। આખલાઓ એક્ટિવા સહિત નાના મોટા ચાર સાધનોને અડફેટે લઈ મોટું નુકસાન પહોંચાડ્યું હતું। જો કોઈ રાહદારી આખલાની અડફેટે આવી ગયા હોત તો તેના જીવ જોખમમાં મુકાયો જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ભોલેનાથ મોલ આવી ગયું છે દિયોદરની સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવનો એકમાત્ર મોલ ભોલેનાથ મોલ, કે જ્યાં કરિયાણું, લેડીઝ, જેન્ટ્સ અને બાળકોના કપડાં તેમજ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે મળશે। ભોલેનાથ મોલ, મેઇન બજાર રોડ, દિયોદર। સંપર્ક 94-265-95-316। પાટણ શહેરમાં રાજમહેલ રોડ ઉપર આવેલ રેલવે ફાટકની બંને બાજુ રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી અંતર્ગત રોડની બંને સાઈડે આવેલ હયાત સર્વિસ રોડની હાલત ખૂબ જ ખરાબ, ઉબડ ખાબડ અને દયનીય બની જતા અહીંથી પસાર થતા નાના વાહન ચાલકો તેમજ શાળા કોલેજના છાત્રોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઈપણ બ્રિજ કે અન્ય જાહેર કામગીરીમાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા ટેન્ડરની શરતો મુજબ વ્યવસ્થિત રીતે ડાયવર્ઝન આપવાનું થતું હોય છે। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં મેઘતાંડવથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। હિમાચલના મનાલીમાં વરસાદનો 52 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। આથી હિમાચલમાં નેશનલ હાઈવે અને લિંક રોડ સહિત કુલ 1300 રસ્તા ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા છે। ત્યારે ગુજરાતથી 14 યુવાનો મનાલીની ત્રિલોકનાથ સુધી બાઇક પર ટ્રેક માટે નીકળ્યા હતા, પરંતુ છેલ્લા 4 દિવસથી એક પણ યુવાનનો સંપર્ક થયો નથી। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન NDRFને ઈમેલ કરી રજૂઆત કરી છે કે યુવાનોની તાત્કાલિક શોધખોળ કરાવો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। અમરેલી જિલ્લામાં છેલ્લા 20 દિવસથી વરસાદ આવતા કપાસ, મગફળીના પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે। સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી, પરંતુ અવિરત વરસાદ શરૂ રહેતા ખેડૂતોના ખેતરો હવે પાણીથી તરબોળ થઈ ગયા છે। ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતીકામ માટે જઈ શકતા નથી, તો સતત વરસાદને લઈ ખેડૂતોએ 2 વખત કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું। હવે સતત વરસાદ આવતા ખેડૂતો મેઘરાજા હવે ખમૈયા કરી તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે।